નમસ્કાર મિત્રો, હોમ ઇલેક્ટ્રિકમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સિરીઝ ટેસ્ટિંગ બોર્ડ વિશે. સિરીઝ ટેસ્ટિંગ બોર્ડમાં સૌથી પહેલાં હું જણાવી દઉં તમને કે સિરીઝ ટેસ્ટિંગ બોર્ડ એ બધા જ ઇલેક્ટ્રિક જે રિપેરિંગ કરવાના કારી જે રિપેરિંગ કરતા હોય છે તેને સિરીઝ બોર્ડની જરૂર પડતી જ હોય છે. તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે આ સિરીઝ બોર્ડ એ સામાન્ય સિરીઝ બોર્ડ નથી, પણ તમે આ સિરીઝ બોર્ડની મદદથી તે સિરીઝ ઉપકરણમાં કેટલો વોલ્ટ લે છે એ પણ તમે જાણી શકો છો. તો તે કઈ રીતના કરી શકાય તમે આસાનીથી તમે પણ કરી શકો છો. તો એને જોવા માટે હું સૌથી પહેલાં તમને જણાવી દઉં કે તેમાં તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો સૌથી પહેલાં તમારે એક વોલ્ટમીટર, એક 5-પિન સોકેટ અને એક સ્વિચ, એક હોલ્ડર અને એક લેમ્પની જરૂર પડશે. તો તમને બતાવવાની કોશિશ કરું કે આ મારી આંગળી છે ત્યાં અને એની ઉપરની જે સ્વિચ છે તો અને આ વોલ્ટમીટર છે. ત્યારબાદ આપણે જોઈએ તો એની ઉપર જે લેમ્પ છે 100 વોલ્ટનો એ સિરીઝ ટેસ્ટિંગ બોર્ડમાં આપણે ઉપયોગ કરવાનો છે. તો તેનું વાયરિંગ આગળ તમને સમજાવીશ. પણ મિત્રો આ જે બોર્ડ છે તેનો ફાયદો શું છે તમને કહી દઉં કે જ્યારે પણ તમે સિરીઝ ટેસ્ટિંગ કરતા હોય છે ત્યારે તે ઉપકરણ છે તે કેટલો વોલ્ટ લે છે અને તે કન્ટિન્યુટી છે કે નહીં તે બધું તમે જોઈ શકો છો, એ પણ એકદમ ઇઝીલી. તો સૌથી પહેલાં આપણે તમને સિરીઝ ટેસ્ટિંગ લેમ્પ કઈ રીતના ગ્લો થાય છે તે તમને બતાવીશ, જેથી કરીને તમને અંદાજ આવી જાય કે ના ખરેખર બરાબર છે. તો આપણે આગળ જોઈએ કે સિરીઝ લઈને હું તમને બંને સિરીઝ હું ટેસ્ટિંગ તમને બતાવવાની કોશિશ કરું. તો તેને ટચ કરતાં આપણો જે 100 વોલ્ટનો લેમ્પ છે તે ગ્લો થશે અને તેની સાથે જે આપણો વોલ્ટમીટર છે તે પણ ચાલુ થશે, જેથી કરીને તમને વોલ્ટ મીટરની મદદથી તમે જોઈ શકો છો આપણે કેટલા વોલ્ટ આવે છે અને કેટલો જે પાવર લે છે તે પણ આપણે ખબર પડી જશે. તો મિત્રો તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું અવનવા વિડીયો બનાવતો જોઉં છું અને સિરીઝ ટેસ્ટિંગ લેમ્પ સિમ્પલ સિરીઝ ટેસ્ટિંગ લેમ્પ બનાવવાનો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો એકદમ ઇઝીલી. તો એ તેને કઈ રીતના બનાવવું તે પણ તમને સમજાવું. તમને બાજુમાં લઈને મિત્રો આ સિરીઝ ટેસ્ટિંગ લેમ્પ ગ્લો થશે એટલે આપણો જે વોલ્ટમીટર છે તે પણ ચાલુ થશે, કેટલા વોલ્ટ લે છે તે પણ બતાવી દે છે. તો મિત્રો તેને આપણે કઈ રીતના બનાવવું તેના માટે આપણે ડાયાગ્રામ દ્વારા તમને હું સમજાવવાની કોશિશ કરું. તો તમે ડાયાગ્રામ દોરવા માટે આપણે નોટબુકનો ઉપયોગ કરીશું. તો તમને હું બતાવવાની વારંવાર કોશિશ કરું છું. જો તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટીનું બટન દબાવીને ઓલ સિલેક્ટ કરજો, જેથી કરીને મારા જે નવા વિડીયો આવે છે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે ઇઝીલી જોઈ શકો, જેથી કરીને હું તમારી અને તમે મારી કંઈક મદદ કરી શકો. તો આપણે જોઈ લઈએ કે કઈ રીતના છે. તો મિત્રો સૌથી પહેલાં મેં દોરી લેલ છે આપણે એમાં 100 વોલ્ટનો લેમ્પનો જે છે એક વોલ્ટમીટર છે, એક 5-પિન સોકેટ અને એક સ્વિચનો. હવે વોલ્ટ જે લેમ્પનો હોલ્ડર છે તેમાંથી જે બ્લેક છેડો છે આપણે જે ન્યુટ્રલ હોય છે તેને આ રીતના આપણે વોલ્ટમીટરમાંથી અને સિરીઝ ટેસ્ટિંગ લેમ્પમાંથી ઇઝીલી બહાર કાઢી લેવાનો. આ રીતના એકદમ ઇઝી છે, તમે સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ એટલે તમને આસાનીથી સમજાઈ જાય અને વિડીયો સ્કીપ કરતા નહીં, કારણ કે નહીંતર નહીં સમજ પડે. તો બીજો છેડો છે તે મિત્રો વોલ્ટમીટરમાં સિરીઝ લેમ્પમાંથી વોલ્ટમીટરમાં દેશું આપણે. તો કઈ રીતના દેવો તે પણ તમને બતાવું. તો ઇઝીલી આ રીતના વોલ્ટમીટરમાં દેવાનો છે અને વોલ્ટમીટરમાંથી થઈ અને જે આપણો જે છેડો છે તેને આપણે 5-પિન સોકેટની અંદર આપી દેશું અને જે 5-પિન સોકેટનો બીજો ટર્મિનલ છે તેમાંથી આપણે લઈને સ્વિચમાં પાવર આપી દેશું, જેથી કરીને સ્વિચ નો પાવર છે એ આપણે સ્વિચનો બીજો ટર્મિનલ છે તેમાંથી પાવર આપણે તેમાં પાવર દેશું અને જ્યારે ઓન કરશું ત્યારે પ્લગમાંથી થઈ અને વોલ્ટ સિરીઝ વોલ્ટમાં જશે. તો એકદમ સિમ્પલ એ રીતે તમને સમજાવવાની મેં કોશિશ કરી અને એકદમ ઇઝીલી અને આમાં કોઈ મોટી વાત નથી, તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો સિમ્પલી. અને જો કંઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને તમને ફરી એક વખત કહી દઉં કે સિરીઝ ટેસ્ટિંગ બોર્ડમાં જે ન્યુટ્રલ છે એ ન્યુટ્રલ અને વોલ્ટમીટરનો ન્યુટ્રલ બંને એક સાથે આપવાના છે. તો આ ન્યુટ્રલ છે તેને ઇઝીલી આપવાના છે અને ત્યારબાદ આપણે જે લેમ્પમાં પાવર દેશું તેને સિરીઝ દ્વારા કનેક્ટ
કરીશું. તો ધન્યવાદ. જય ભોલેનાથ.